नमस्कार विद्यार्थी मित्रों, आज आप सामाजिक विज्ञान में चैप्टर नंबर एक भारत नो वारसो एम पहलो सवाल जोईशु। भारत ना सांस्कृतिक वारसा नो ख्याल आपो। तो सांस्कृतिक वारसो एटले मानवीय पोतानी कुने बुद्धिचातुर्य आवड़त अने कला कौशल्य द्वारा जे कई पण प्राप्त करी होय तेनु सर्जन करी होय तेने मानव सर्जित वारसो अथवा तो तेने सांस्कृतिक वारसा तरीके ओळखाय छे। मानवीय पोतानी कुने अने बुद्धि चातुरी अने पोतानी आवडत द्वारा जे पण कला तेने शोधी होय अने एना द्वारा जे पण कोई प्राप्त कर्यु होय एटले के नवुं कंईक बनाव्युं होय तेने मानव सर्जित अथवा तो सांस्कृतिक वारसो कहेवामां आवे छे। प्राग ऐतिहासिक समय एटले पहेलना समयथी ज भारते विश्वनी प्रजाओने सांस्कृतिक वारसाओनी घणी बधी भेट आपेली छे। જ્યારે નાલંદા યુનિવર્સિટીની હતી ત્યારની વાત છે, જેમાં શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી પણ પ્રાચીન છે। સિંધી કુળની સંસ્કૃતિના પુરાતન અવશેષો પણ આપણને મળેલા છે, તેમાં દેવી દેવતાઓની પ્રતિમાઓ છે, માનવ શિલ્પો છે, પશુઓ તથા રમકડા, તેમાં દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની જે નાચતી મૂર્તિ હોય એને આપણે સાંસ્કૃતિક વારસા પ્રત્યે આપણને સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે। મૌર્ય યુગ જેની અંદર ઉધા કમળની આકૃતિ પર સિંહ અને વૃષભનું શિલ્પ જોવા મળતું હતું, બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથનું ધર્મચક્ર, પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા પણ જોવા મળે છે। મૌર્ય યુગ પછી કાલખંડની જૈન તીર્થકોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂત રાજાઓના સમયની અજંતા ઇલારાઓની ગુફાઓ નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ પણ અનુભવાય છે। આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, કિલ્લાઓ, રાજમહેલો, દરવાજા, મકબરા, મસ્જિદો, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો પણ સમાવેશ થાય છે। આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઐતિહાસિક સ્થળો, જ્યારે સ્વાતંત્ર્ય અંગ્રેજો ભારતમાં આવ્યા અને આપણે તેને હટાવવા માટે ઘણા બધા સ્વાતંત્ર્ય સંગ્રામો કર્યા, એમાં સાબરમતી આશ્રમ, દાંડી જે મીઠાની કૂચ માટે કરેલું, શાંતિનિકેતન જે કોલકાતામાં આવેલું છે, વર્ધા, દિલ્હી, આ આપણા સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાય છે। આ ઉપરાંત આપણી ભાષાઓ, લિપિઓ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, સાહિત્ય, ધર્મ, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિવિધાન અને પર્યાવરણ સુરક્ષા ઇત્યાદિ ઘણી મહત્ત્વની શોધો ભારતમાં થઈ રહેલી છે।